ચાલો વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4 વેક્ટર એના જીનિટ ની આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલા તો આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે સદિશ કોને કહેવાય અદિશ કોને કહેવાય થિયરી ની અંદર આપણે કોન્સેપ્ટ સમજેલા છે પણ ફરી પાછો અહીં આપણે સમજવાનો એક પ્રયત્ન કરીશું વ્યાખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ તો અહીંયા અદિશ રાશિ આપણે કોને કહે અદિશ કોને કહેવાય તો કે જેને દર્શાવવું છે તો એના માટે તમારે મૂલ્ય કે પછી દિશા આ બેમાંથી કોની જરૂર પડશે તો ફક્ત ને ફક્ત મૂલ્યની જરૂર પડશે દિશા સાથેને કોઈ સંબંધ છે નહીં તો એવી જે રાશિ છે એને શું કહેવાય અદિશ રાશિ એટલે અદિશ રાશિ કોને કહેશો તો કે જેને દર્શાવવા ફક્ત કોની જરૂર પડે મૂલ્યની ફક્ત મૂલ્યની જ જરૂર પડે તો એવી જે રાશિ છે એને શું કીધું આપણે અદિશ રાશિ સેકન્ડ પોઈન્ટ છે આપણને સદિશ આ બધું આપણને ખ્યાલ છે પણ ફરી પાછો આપણે સમજ મેળવીએ છીએ સદિશ ની અંદર કોની જરૂર પડશે તો કે ભાઈ મૂલ્યની જરૂર પડશે પ્લસ દિશાની પણ જરૂર પડે આપણને બરાબર મૂલ્ય પણ જરૂર પડશે અને દિશાની પણ જરૂર પડે તો એવી જે રાશિ છે એને શું કહેશું આપણે સદિશ રાશિ તરીકે ઓળખીશું તો હવે આજે સદિશ એની આપણે ચર્ચા કરીએ છીએ તો આ સદિશોની અંદર આપણે સદિશ એની સમાનતા ઉપર ઘણી બધી બાબતો જોઈ હતી તો સદિશોની સમાનતા ઉપર ચેક કરીએ તો હવે વાત આપણે એ કરીએ ધ્રુવીય સદિશ કોને કહેવાય ધ્રુવીય સદિશ તો ધ્રુવીય સદિશ એટલે દોસ્તો એવું કહી શકીએ આપણે સદિશ જે છે કોઈ પણ સદિશ છે કે જેનું પ્રારંભિક બિંદુ સદિશ તમને ખબર છે કઈ રીતના દોરવામાં આવે છે તો એ સદિશ એનું પ્રારંભિક બિંદુ જે છે ને એને ધ્રુવીય સદિશ તરીકે ઓળખીએ આપણે સદિશના પ્રારંભિક બિંદુ ને બરાબર પ્રારંભિક બિંદુ અથવા તો જે બિંદુ એના મદદથી આપણે પ્રયોગ કરીએ છીએ જે બિંદુની મદદથી શું કરીએ છીએ પ્રયોગ કરીએ છીએ એ સદિશ એને ધ્રુવીય સદિશ કહીએ દાખલા તરીકે હું તમને એક સદિશ અહીંયા બતાવું માની લો કે આ એક સદિશ છે તો સદિશનું આ સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય તો આ શું કહેવાય પ્રારંભિક બિંદુ કહેવાય એ અને આ એનું અંતિમ બિંદુ કહેવાય બી તો આ જે સદિશ છે એને શું કહેવાય ધ્રુવીય સદિશ ત્યાર પછી વાત કરીએ આપણે કક્ષીય સદિશ કક્ષીય સદિશ કોને કહેવાય તો કે ભ્રમણ થતું હોય જો ભ્રમણની અસર હેઠળ જે કોઈ ગતિ કરતો હોય અથવા તો ચાક ગતિ કરતો જે સદિશ છે એને શું કહીએ આપણે કક્ષીય સદિશ કહીએ ભ્રમણની અસર હેઠળ ચાક ગતિ વિશે દોસ્તો આપણે ચેપ્ટર નંબર 7 ની અંદર સંપૂર્ણ અભ્યાસ કરવાના છે તો ભ્રમણ એની અસર હેઠળ ચાક ગતિ કરતો સદિશ અને માની લો કે સદિશ આ રીતના છે પણ ભ્રમણ થાય છે ચાક ગતિ પંખો જેમ ભ્રમણ કરે છે એ ટાઈપની ભ્રમણ થાય છે અહીંયા તો આ ભ્રમણ થતા સદિશ એની દિશા ભ્રમણની દિશા છે અને આ તમારા સદિશની દિશા તો ભ્રમણ કરતું જે કંઈ સમતલ છે કે જો કે કોઈ બી વસ્તુ છે એની આપણે દિશા જાણવી છે તો એના માટે તમે આ જમણા હાથનો અંગૂઠાના નિયમનો ઉપયોગ કરી શકો બરાબર વર્તુળાકાર જે દિશામાં ભ્રમણ થાય છે એ દિશામાં આપણે આ આંગળીને વળાંક આપીએ અને અંગૂઠાને આપણે ઉપરની તરફ રાખીએ એટલે આપણને એની દિશા જાણવા મળે છે એટલે આ કક્ષીય સદિશની વાત થઈ બે વસ્તુ તમે નવી શીખ્યા છો ધ્રુવીય સદિશ અને કક્ષીય સદિશ હવે વાત એમની અંદર કરીએ તો એ વાત આપણે કરી શકીએ સમાન સદિશ કોને કહેશો ચલો સમાન સદિશ તો તમને ખ્યાલ છે જે સદિશોના મૂલ્ય સમાન હોય બરાબર મૂલ્ય કેવા હોય સમાન હોય તો એવા સદિશને શું કહેવાય સમાન સદિશ દાખલા તરીકે આ એક સદિશ છે અને આ બીજો સદિશ છે સદિશ એ અને આ સદિશ બી બંને સદિશના તમે મૂલ્ય ચેક કરો તો બંનેના મૂલ્ય કેવા છે સમાન છે તો આવા જે સદિશ છે એને શું કહી શકીએ આપણે સમાન સદિશ ગણી શકીએ ચાલો નેક્સ્ટ જોઈએ
સમાન જે હતા એની કરતા વિરુદ્ધ લઈએ, વિરુદ્ધ સદિશ, વિરુદ્ધ સદિશ. વિરુદ્ધ સદિશ કોને કહેવાય? તો કે જેમની દિશા, જેમની દિશા એ પરસ્પર વિરુદ્ધ હોય, અથવા તમે ડાયરેક્ટ એવું પણ લખી શકો વિરુદ્ધ દિશામાંના સદિશો. બરાબર, વિરુદ્ધ દિશામાંના સદિશ તરીકે તમે ધ્યાનમાં લો તો ડાયરેક્ટલી આપણે વાત કરી શકીએ. માની લો કે આ એક સદિશ છે, બરાબર, અને આ એના કરતા વિરુદ્ધ દિશામાં જાય છે. તો આ બંને સદિશ કેવા છે? પરસ્પર વિરુદ્ધ છે. પરસ્પર વિરુદ્ધ હોય તો યાદ રાખવાનું એમની વચ્ચેનો ખૂણો હંમેશા કેટલો હોય? 180 ડિગ્રીનો હોય. એટલે આ થઈ આ વિરુદ્ધ સદિશની વાત. ત્યાર પછી જો વાત કરીએ તો આ આવશે સમતલીય સદિશ. સમતલીય સદિશ, સમતલીય સદિશ કોને કહેવાય? તો કે એક જ સમતલમાં આવેલા હોય, એક જ સમતલમાં આવેલા સદિશોને એને શું કહી શકીએ? સમતલીય સદિશ કહેવાય. એક જ સમતલની અંદર હોય. દાખલા તરીકે બોર્ડની અંદર આપણે બે સદિશ દોરીએ છીએ, તે બંને એક જ સમતલમાં છે, એટલે સમતલીય છે. તમે ગમે ત્યાં દોરશો બોર્ડની અંદર, બોર્ડની અંદર તમે ગમે ત્યાં દોરશો, એ બધા શું કહેવાય? એક સમતલીય કહેવાય. દાખલા તરીકે એક સદિશ મેં અહીંયા દોર્યો, એક અહીંયા દોર્યો, પણ આ બંને શું કહેવાય? એક જ સમતલની અંદર છે. તમારી જે ડિસ્પ્લે છે, ડિસ્પ્લેની અંદર તમને દેખાય છે, તો એ ડિસ્પ્લેની અંદર આવતા બંને સદિશો એક જ દિશામાં છે, માટે શું કહેવાય? સમતલીય સદિશ કહેવાય. ક્લિયર થાય છે? અને લાસ્ટ વાત એમની અંદર કરીએ આપણે તો એ થશે શૂન્ય સદિશની. શૂન્ય સદિશ કોને કહેવાય? તો શૂન્ય સદિશ એટલે એવું કહી શકાય જેનું મૂલ્ય શૂન્ય હોય, શૂન્ય મૂલ્ય ધરાવતું સદિશ. શૂન્ય મૂલ્ય ધરાવતા સદિશને, બરાબર, શૂન્ય મૂલ્ય ધરાવતું. શૂન્ય મૂલ્ય ધરાવતો સદિશ ક્યારે મળે? તો દાખલા તરીકે મારી પાસે કોઈ સદિશ એ છે, આ સદિશ એની અંદર હું વિરુદ્ધ દિશામાંનો સદિશ ઉમેરું, બરાબર, વિરુદ્ધ દિશામાંનો એટલા જ મૂલ્યનો સદિશ ઉમેરો, તો મને આન્સર કેટલો મળ્યો? ઝીરો. તો આને શું કહીએ આપણે? શૂન્ય સદિશ કહીએ છીએ. ક્લિયર છે? સમાન સદિશ, સમાંતર સદિશ, પ્રતિ સમાંતર, બરાબર, અને અસમાન. અસમાન સદિશ એટલે આપણને ખબર હોય કે અલગ અલગ દિશામાં ફેલાયેલા હોય તેવા સદિશને અસમાન સદિશ કહીએ આપણે. સમાનની આપણે ચર્ચા કરી દીધી છે, સમાંતર પણ વાત થઈ ગઈ. સમાંતર એટલે આગળ જે ચર્ચા કરી એ મુજબ તમે જોવા જાઓ સમાન સદિશ અને સમાંતર. સમાંતર એટલે શું? તો કે ભાઈ મૂલ્ય કદાચ અલગ અલગ હોઈ શકે પણ દિશા કેવી? સમાન, એકબીજાને પરસ્પર સમાંતર રીતે આ રીતે આવેલા હોય તેવા સદિશને શું કહેવાય? સમાંતર સદિશ કહેવાય છે. બરાબર છે? અને પ્રતિ સમાંતર એટલે આપણે વિરુદ્ધ દિશામાં શબ્દ લીધો છે અહીંયા, એટલે એને કહેશું આપણે પ્રતિ સમાંતર સદિશ. હવે આપણે મેઇન પોઈન્ટ ઉપર આવી જઈએ. સદિશ એના સરવાળા માટેની ત્રિકોણની રીત, સદિશ એના સરવાળો જે કરવો છે તો એ સરવાળો કરવા માટે આપણે ત્રિકોણની રીતનો અહીંયા ઉપયોગ કરીશું. ત્રિકોણની રીત આપણને ખબર જ છે, હું ફટાફટ લઈ લઉં છું. મારી પાસે એક સદિશ છે, સદિશ એ, બીજો સદિશ છે અહીંયા સદિશ બી. જો સદિશ બીને ખસેડીએ, દિશા બદલાય નહીં તે રીતે ખસેડીએ અને આગળ લઈ જાઓ તો એની ગોઠવણી કંઈક આ રીતની થશે. આ સદિશ એ અને અહીંયા આ સદિશ બી, બરાબર, સદિશ એ, સદિશ બી. તો હવે આનો પરિણામી સદિશ મળે આપણને, પરિણામી સદિશ મળે તો પરિણામી સદિશ વાળી આકૃતિ ડ્રો કરીએ આપણે. તો આ સદિશ એ, આ સદિશ બી, તો આ એનો શું કહેવાય? પરિણામી સદિશ કહેવાય. સદિશ આર, તો સદિશ આર બરાબર શું હતું? તો કે સદિશ એ પ્લસ સદિશ બી. ક્લિયર છે? હવે એમની અંદર જુઓ, આપણે આખી મેથડ શીખ્યા તેમાં શું વાત કરી હતી આપણે? કે પહેલો સદિશ દોરવાનો, જે દિશામાં હોય એ જ દિશામાં દોરવાનો. પછી બીજા સદિશને કેવી રીતે દોરવાનું? તો બીજા સદિશને પ્રથમ સદિશના શીર્ષ પર, પ્રથમ સદિશના શીર્ષ પર બીજા સદિશનું પૂંછ આવે. તમે જોઈ શકો છો અહીંયા આ પોઈન્ટ, બરાબર, એમાં તીર જે છે ને એ પ્રથમ સદિશ એટલે કે સદિશ એ છે એનું શીર્ષ છે, અને બીજો સદિશ બી એનું શું છે? પૂંછ છે. તો એ પર બીનું પૂંછ ગોઠવાઈ ગયું એટલે પરિણામે સદિશ મળી ગયો આર. પણ હવે આમની અંદર આપણે બી સદિશ જે છે, ધારો કે આ બે સદિશ એની વચ્ચે
થીટા જેટલો ખૂણો બનતો હોય, સોરી પરિણામ સાથે નહીં, પણ આપણે બે સદિશ એની વચ્ચે લઈએ, બે સદિશ એમની વચ્ચે માની લો કે થીટા જેટલો ખૂણો બને છે, તો અહીંથી આપણે આને આગળ લંબાઈ શકીએ. દાખલા તરીકે આ બે સદિશ એની વચ્ચે થીટા જેટલો ખૂણો બનતો હોય તો આપણે બી ના ઘટક લીધા હતા, યાદ છે? બી ના જે ઘટક લીધા આ બી ની એક્સ દિશામાંનો ઘટક, એટલે આને કીધું બી એક્સ, પણ બી એક્સ બરાબર શું? તો કે બી કોસ થીટા, અને આ બી વાય, પણ બી વાય બરાબર શું? તો કે બી સાઇન થીટા. રેડી છે? ચાલો સદિશોના સરવાળા પ્રમાણે પરિણામી સદિશ શું મળે? તો કે સદિશ આર. સદિશ આર બરાબર શું? તો સદિશ આર બરાબર સદિશ એ પ્લસ સદિશ બી. હવે માની લો કે આ પરિણામી સદિશ જે છે એ સદિશ એ સાથે આલ્ફાનો ખૂણો બનાવે છે, તો એના માટે પણ આપણે સૂત્રની તારવણી કરેલી, ટેન આલ્ફા, ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા છેદમાં એ પ્લસ બી કોસ થીટા. ટેન આલ્ફા, આલ્ફા એટલે શું થાય? સામેની બાજુ થાય, સામેની બાજુ એટલે આ બાજુ થઈ, અને પાસેની બાજુમાં બે ભાગ આવશે, એ બેનો સરવાળો કરી દીધો છે, એટલે આ રીતે એક કામ થઈ શકે છે. આ સરવાળા માટે કામ થયું. આવું જ કામ આપણે ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણની રીતથી કામ કર્યું હતું. તો આ ત્રિકોણની જે રીત છે, ત્રિકોણની રીતને તમે હેડ ટુ ટેલ બરાબર, અથવા ઉલટું ટેલ ટુ હેડ પણ બોલી શકો છો, બરાબર, શીર્ષ ટુ પૂછ અથવા પૂછ ટુ શીર્ષ, ત્રણ બાજુ. જો તમે પરિણામ લો છો ત્યારે પરિણામ લેતા તમને કેટલી બાજુ મળે છે? ત્રણ બાજુ મળે છે. ત્રણ બાજુ મળતી હોવાના કારણે આ પ્રકારની જે મેથડ છે એને શું નામ આપ્યું છે? ત્રિકોણની રીત. આ જ વસ્તુ દોસ્તો કોના માટે લાગુ પડશે? સમાંતર બાજુ ચતુષ્કોણ માટે. સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર તમને કંઈક અલગ નથી આપેલું, થોડીક બાબત ખાલી ચેન્જ થાય છે. સમાંતર બાજુ ચતુષ્કોણની રીત, ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણની રીતની અંદર એક સદિશ અહીંયા છે, આ બીજો સદિશ છે, સોરી ચલો બીજો સદિશ ડ્રો કરીએ, તો આપણે બીજો સદિશ અહીંયા ડ્રો કરું, એટલે એક સદિશ આ, બીજો સદિશ આ. ધારી લો કે આ સદિશ બી છે, આ સદિશ એ છે, બંને વચ્ચે થીટા જેટલો શું બને છે? ખૂણો બને છે. ચાલો બંને વચ્ચે થીટા જેટલો ખૂણો બનતો હોય તો આને સંલગ્ન બાજુઓ દોરતો દોરી અને ચતુષ્કોણ ને આપણે શું કરી દઈએ? પૂર્ણ કરી દઈએ. ચતુષ્કોણ ને પૂર્ણ કરીએ એટલે આપણને અહીંથી વચ્ચેથી મળશે એનો પરિણામી સદિશ. યાદ કરો કેમ? તો કે સામ સામેની બાજુ સરખી હોય એટલે આ પણ થશે બી, આ થશે એ, તો અહીંયા એક સદિશ બની ગયો. હવે અહીંયા પરિણામી સદિશ તમારી પાસે સદિશ એ સાથે આલ્ફાનો ખૂણો બનાવે છે, સદિશ બી એના ઘટકો લઈએ અહીંયા, તો ઘટક આ રીતે મળશે આપણને, કારણ કે અહીંયા જે ખૂણો બને છે આ થીટા, તો આ પણ થીટા, તો અહીંયા બે ઘટક મળશે, એમાં બી એક્સ બી વાય, જે આપણે આગળ કામ કર્યું હતું એ જ વસ્તુ, બરાબર. ટેન આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા છેદમાં એ પ્લસ બી કોસ થીટા. હવે બંનેની વાત કરીએ, ત્રિકોણની રીત પણ વાત કરું છું અને સમાંતર બાજુ ચતુષ્કોણની પણ વાત કરું છું. જો બે સદિશ વચ્ચે, જો બે સદિશ વચ્ચે થીટા જેટલો ખૂણો બનતો હોય, થીટા જેટલો ખૂણો બનતો હોય તો તેમનો પરિણામી સદિશ, પરિણામી સદિશ એના માટે સૂત્ર શું લેશો? તો સદિશ આર બરાબર, સૂત્ર તમારી પાસે આવું છે, સદિશ એ પ્લસ સદિશ બી, પણ બે વચ્ચે શું બને છે? ખૂણો બને છે, એટલે આપણે મોડ લઈએ તો માનાંક મળશે અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા. ખાસ યાદ રાખજો, બે સદિશ વચ્ચે જો થીટા જેટલો ખૂણો બનતો હોય તો તમારે આ સૂત્રનો અહીંયા ઉપયોગ કરવાનો છે, એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા. દાખલા તરીકે તમને એક્ઝામ્પલ તરીકે એવું આપી દે, માની લો કે આપણને પેલા તો સૂત્ર જે છે એની વાત કરી દો, સદિશ આર બરાબર અંડર રૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા.
માનો કે તમને એમ કે ભાઈ આ એક કોઈ બ્લોક છે, આ બ્લોક એને સપાટી પર મૂકેલો છે. ધારો કે આ બ્લોક પર એક બળ અહીંયા લાગે છે અને એક બળ અહીંયા લાગે છે, બરાબર. એક બળ છે 2 ન્યૂટનનું છે અને એક બળ છે 4 ન્યૂટનનું છે. તમને એમ કહેવામાં આવે ભાઈ એમનું પરિણામી બળ ગણો, તો વિચારજો અહીંયા બંને સદિશ જે છે એની વચ્ચે કેટલાનો ખૂણો બને છે? કોઈ ખૂણો નથી બનતો, માટે થીટા બરાબર કેટલા છે? 0 છે ભાઈ. થીટા બરાબર 0 છે, મૂકી દો સૂત્રની અંદર કિંમત. એ બરાબર 2 નો વર્ગ, બી બરાબર 4 નો વર્ગ, પ્લસ 2 × 2 × 4 કોસ 0. ચાલો કોસ 0 કેટલા થઈ ગયા? 1. 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, પ્લસ કોસ 0 ઇક્વલ ટુ 1, 4 × 2 = 8 × 16, 16 + 16 32, 32 × 4 = 36, 36 થયા. તો પરિણામ તમારું કેટલું થયું? 36 × 6 = 6 ન્યૂટન. તો એનો મતલબ શું થયો કે જો બે સદિશ એક જ દિશામાં હોય અને એની વચ્ચે કોઈ ખૂણો ન બનતો હોય તો આ બંને સદિશના જે મૂલ્ય છે ને એ મૂલ્યનો ડાયરેક્ટ શું કરતા સરવાળો. પણ જો બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો, વિરુદ્ધ દિશામાં હોય તો શું? ફરી પાછું ચેક કરો, વિરુદ્ધ દિશામાં હોય એટલે થીટા બરાબર 180 થશે. ચાલો મૂકી દો પાછું મૂલ્ય અંદર. તમારે આગળ બધાની અંદર આ પરિણામ તો લેવાનું જ છે. મોડ r બરાબર a² + b² + 2ab cos θ. ચાલો માની લો કે આપણે એકને ધન ગણીએ ને એકને ઋણ ગણીએ. 2 ને હું ધન ગણી દઉં છું અને 4 ને છે ને એને માઇનસ ગણી લઈએ. તો 2a = 2, b = −4 cos 180. ચાલો કોસ 180 એટલે આપણને ખબર થશે -1 થશે, 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, 2 × 2 = 4, 4 × 2 = 8, અને માઇનસ થઈ જશે. પ્લસ ફરી પાછો તમારો આન્સર શું થશે? 1 થશે, બરાબર. 36 નું વર્ગમૂળ 6 એટલે 6 ન્યૂટન. થીટા બરાબર 180 મૂકો છો, એકને ધન ગણો છો એકને ઋણ ગણો છો, તો તમારી પાસે આ આન્સર આવશે. ક્લિયર છે? તમને એમ કે હવે બે સદિશ છે, આ બે સદિશ વચ્ચે થીટા બરાબર 60 ડિગ્રી નો ખૂણો બને છે, પરિણામ મેળવો. ચાલો આવડે છે, સિમ્પલ છે. એ બરાબર 2 b = 4 પ્લસ 2 × 2 × 4 cos 60. cos 60 થશે 1/2. 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16, 4 × 2 = 8 × 16 × 1/2. 16 ને 4 = 20, 16 ના 8 = 8, તો અંડરરૂટ થયા તમારા 28. ક્લિયર? એટલે આ રીતે તમને અલગ અલગ થીટા આપી અને અલગ અલગ ખૂણો આપી અને તમને પ્રશ્ન પૂછી શકે છે. ચાલો હવે નેક્સ્ટ જોઈએ આપણે ત્રિપરિમાણ. ત્રિપરિમાણમાં આપણને ઘટક મેળવતા આવડે છે, એ કોસ થીટા ને એ સાઈન થીટા વાળું, બરાબર. પેલા ત્રિપરિમાણમાં ચર્ચા કરીએ. તો ત્રિપરિમાણમાં ઘટકોમાં સિમ્પલ વસ્તુ છે દોસ્તો, તમારી પાસે આ યામાક્ષ પદ્ધતિ છે, એક્સ અક્ષ અને વાય અક્ષ. માની લો કે અહીંયા એક સદિશ દોર્યો છે, સદિશ એ થીટા જેટલો ખૂણો બનાવે છે. તમને એમ કે આના બે ઘટક મેળવો તો શું? તો સદિશ એ જે છે એમાંથી તમારે એક્સ અક્ષ પર લંબ દોરવાનો છે, સદિશ બી એના પરથી તમે વાય અક્ષ પર, સદિશ એ પરથી તમે વાય અક્ષ પર લંબ દોરશો, એટલે અહીંયા તમને આ ઘટક મળશે એ લંબ મળશે અને આ ઘટક મળશે એ પરપેન્ડિક્યુલર. આ લંબ ઘટક થયો કેટલો તમારો? તો આ ઘટક મળશે એ એક્સ, આ ઘટક મળશે એ વાય. તો એ એક્સ બરાબર શું? તો આપણે વાત કરી હતી જે અક્ષ સાથે ખૂણો બનાવે તે કોસ થીટા, તો એ કોસ થીટા. એ વાય બરાબર શું? તો કે એ સાઈન થીટા. ક્લિયર છે? એટલે આ રીતે આપણે કાર્ય કરી શકીએ. હવે ત્રિપરિમાણમાં વાત કરીએ. ત્રિપરિમાણમાં ઘટકો. ચલો ત્રિપરિમાણમાં ઘટક લેવાના થાય એટલે પહેલું કામ આપણે એ વિચારી શકીએ મારે ત્રિપરિમાણ ધ્યાનમાં લેવું પડશે. સમજો, ચાલો એક્સ અક્ષ, વાય અક્ષ
અને ઝેડ અક્ષ. હવે થોડુંક આમાં કન્ફ્યુઝન થશે, કન્ફ્યુઝન જેવું નથી, ત્રિપરિમાણ છે એટલે થોડુંક તમારે વિચારવું પડશે. માની લો કે અહીંયા કઈ સદિશ છે, આ સદિશ એ, સદિશ એ જે છે તો સદિશ એના ત્રણે ત્રણ પરિમાણમાં ઘટક લઈએ તો એ કેટલા મળવાના, તો એ તમને મળી જશે સદિશ એ બરાબર એક્સ આઈ કેરેટ પ્લસ એ વાય જે કેરેટ પ્લસ એ ઝેડ કે કેરેટ. ક્લિયર છે? માની લો કે આ સદિશ એ જે છે એ સદિશ એ એક્સ અક્ષ સાથે આલ્ફાનો ખૂણો બનાવે છે, વાય અક્ષ સાથે બીટાનો ખૂણો બનાવે છે અને ઝેડ અક્ષ સાથે ગેમાનો ખૂણો બનાવે છે. તો આ રીતે એના ઘટક જે મેળવવા છે આપણે એ કઈ રીતે મળશે? તો એના માટે પહેલા આપણે એક્સ દિશામાંનો ઘટક લઈએ. તો એક્સ દિશામાંનો ઘટક એટલે આપણે બધા માટે સૂત્ર તો એક જ રાખીશું. ચાલો પહેલા લઈએ કોસ આલ્ફા. કોસ આલ્ફા બરાબર એક્સ ઘટક એ એક્સ અપોન એ કોસ બીટા. બીટા કઈ અક્ષ સાથે બનાવે છે? વાય સાથે. તો એ વાય અપોન એ અને કોસ ગેમા. ગેમા કઈ સાથે? ઝેડ અક્ષ સાથે. તો એ ઝેડ અપોન એ. રેડી? જે અક્ષ સાથે ખૂણો બનાવતો હોય એને તમારે ઉપર ધ્યાનમાં લેવાનું છે. ચાલો હવે આને ધ્યાનમાં લઈ અને આપણને હજુ એક વિચારી શકે, માન લો કે પરિણામી ઘટક છે આ, આમની અંદર તમે આ બધાની વેલ્યુ એડ કરો તો એ એક્સ ની જગ્યાએ વેલ્યુ એડ કરો. ચાલો તો આ રીતનું થશે. જો એ સ્ક્વેર બરાબર મૂલ્ય લઈ લે, એ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ એ સ્ક્વેર કોસ સ્ક્વેર બીટા પ્લસ એ સ્ક્વેર સોરી કોસ સ્ક્વેર જ થશે, બધા કોસ વાળા ઘટક છે એટલે. તો એ થઈ ગયું મારી પાસે કોસ સ્ક્વેર ગેમા. ચાલો બધાની અંદર તમે જો એ સ્ક્વેર કેન્સલ થશે, વન ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા. આની જગ્યાએ તમે નિત્ય સમનો ઉપયોગ કરીને સાઈનમાં કન્વર્ટ કરો તો સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇક્વલ ટુ વન છે. તો વન માઇનસ સાઈન સ્ક્વેર આલ્ફા વન માઇનસ સાઈન સ્ક્વેર બીટા પ્લસ વન માઇનસ સાઈન સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ વન. કેટલી વખત વન થયા? થ્રી ટાઈમ. તો થ્રી માઇનસ સાઈન સ્ક્વેર આલ્ફા બધામાંથી માઇનસ કોમન લઈ લે, સાઈન સ્ક્વેર બીટા પ્લસ સાઈન સ્ક્વેર ગેમા વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ વાળો આખો કાઉન્સ પહેલી બાજુ મોકલો અને વન ને આ બાજુ લઈ આવશો એટલે સાઈન સ્ક્વેર આલ્ફા પ્લસ સાઈન સ્ક્વેર બીટા પ્લસ સાઈન સ્ક્વેર ગેમા ઇઝ ઇક્વલ ટુ ટુ થશે દોસ્તો. ટુ આ યાદ રાખજો. કોસ વાળું પદ હોય તો કોસ વાળા પદ માટે વન છે, સાઈન વાળા પદ માટે કેટલા છે? ટુ છે. રેડી? ચાલો હવે આમની અંદર તમને કદાચ એક્ઝામ્પલ તરીકે આપી દે, કોઈ સદિશ જે છે એ એક્સ અક્ષ સાથે કોઈ ખૂણો બનાવે છે, એક્સ વાય ઝેડ કોઈ બી એક ખૂણો આપી દે. ચાલો દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ લઈ લે. ધારો કે સદિશ એ બરાબર થ્રી આઈ કેરેટ પ્લસ ફોર જે કેરેટ પ્લસ ટ્વેલ્વ કે કેરેટ છે. તમને એમ કહી દે આનું મૂલ્ય અને એના દિશાત્મક ઘટકો ગણો. બરાબર? મૂલ્ય અને દિશાત્મક ઘટકો. ચાલો પહેલા તો મૂલ્ય મેળવવાનું છે એટલે મોડ સદિશ એ બરાબર અંડર એસ ત્રણનો વર્ગ લઈ લે ડાયરેક્ટ થ્રી સ્ક્વેર પ્લસ ફોર સ્ક્વેર પ્લસ ટ્વેલ્વ સ્ક્વેર. તો ત્રણનો વર્ગ થયો દોસ્તો નવ, ચારનો વર્ગ સોળ, બારનો વર્ગ એકસો ને ચુમ્માલીસ. એમનો સરવાળો કરો તો સોળ ને નવ પચીસ, પચીસ ને એકસો ચુમ્માલીસ તમે કરશો એટલે એ થઈ જશે તમારી પાસે એ વન સિક્સટી નાઇન. તો એકસો ને ઓગણસિત્તેર એકોનું વર્ગમૂળ છે તેરનું. તો પરિણામી ઘટક કેટલો થયો તમારો? તેર. હવે તમને એવું કીધું છે એના ઘટકો મેળવો. તો ઘટકોની અંદર તમારી પાસે બે થશે. બરાબર? બે ઘટકોની અંદર આપણે એમ ગણીએ કે ભાઈ એક્સ દિશામાંનો ઘટક લેવો છે આપણે, તો એક્સ દિશામાંનો ઘટક એટલે કોસ આલ્ફા કહીએ તો એ એક્સ ના છેદમાં એ. ચાલો એ એક્સ ના એક્સ દિશામાંનો ઘટક ત્રણ છે, છેદમાં એ, એ બરાબર કેટલા થશે? તેર. એટલે આ થયો એક્સ દિશામાંનો ઘટક. વાય દિશા લઈએ તો કોસ બીટા તો એ વાય ના છેદમાં એ, એ વાય કેટલા હશે? ચાર અને એ બરાબર તેર. રેડી છે? ચાલો હજુ આ ટાઈપનું એક્ઝામ્પલ્સ આપી દે.
ચોપડીની અંદર આપણે વાત કરી છે, આઈ કેરેટ પ્લસ જે કેરેટ એનું મૂલ્ય ગણો અને એક્સ અને વાય અક્ષ સાથે કેટલાનો કોણ બનાવે. સિમ્પલ છે, મૂલ્ય લઈ લેશો સદિશ આર બરાબર અંડર આઈ કેરેટ પ્લસ જે કેરેટ, એકમ સદિશ છે એટલે વન સ્ક્વેર પ્લસ વન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રૂટ ટુ. ચાલો એક્સ દિશાનો ઘટક લઈએ આપણે તો કોસ આલ્ફા બરાબર આર એક્સ ના છેદમાં આર, આર એક્સ બરાબર વન, આર બરાબર રૂટ ટુ. કોસ બીટા બરાબર આર વાય ના છેદમાં આર, વન અપોન રૂટ ટુ, એટલે કેટલા થયા પિસ્તાલીસ, પિસ્તાલીસ ના ખૂણા થશે ને. આલ્ફા બરાબર 45, બીટા બરાબર પણ 45. તમને કોઈ બી એક એકમ સદિશના સ્વરૂપમાં જ આપે અને તમને એમ કે એક્સ વાય અને ઝેડ અક્ષ સાથે કેટલાના ખૂણા બનાવે છે ગણી કાઢો. ચાલો હવે આપણે સપોઝ કે આ રીતની વાત આપી છે, આઈ કેરેટ પ્લસ જે કેરેટ પ્લસ કે કેરેટ, આ એક સદિશ છે જેનો એક્સ વાય અને ઝેડ દિશામાં કોણ કેટલો. તો પહેલા શું કરશો, મૂલ્ય મેળવશો, મોડ સદિશ આર બરાબર અંડર રૂટ વન સ્ક્વેર વન સ્ક્વેર અને વન સ્ક્વેર, એટલે આ થયા રૂટ થ્રી. ચાલો કોસ આલ્ફા બરાબર આર એક્સ અપોન આર, આર એક્સ બરાબર વન અપોન રૂટ થ્રી. કોસ બીટા બરાબર આર વાય અપોન આર, વન અપોન રૂટ થ્રી. અને કોસ ગેમા ઇઝ ઇક્વલ ટુ આર ઝેડ અપોન આર, વન અપોન રૂટ થ્રી. બધામાં સેમ જ છે, ખ્યાલ આવશે. એટલે આ સદિશ એની સાથે સંકળાયેલી, સરવાળા સાથે સંકળાયેલી વાત ચર્ચા કરી દીધી આપણે. બાદબાકી તમને ખ્યાલ છે દોસ્તો, બાદબાકી સદિશોના સરવાળા, એના પછી બાદબાકી. બાદબાકી એટલે એક સ્વરૂપ તમારું સરવાળાનું છે. માની લો કે આ સદિશ એ છે, સદિશ બી આપણે અહીંયા ઉપર એડ કરતા હતા ને, હવે એની જગ્યાએ હું દિશા એની ચેન્જ કરી દો, દિશા ચેન્જ કરી અને વિરુદ્ધ દિશામાંનો સદિશ લઈ લો. જોઈ લો તો ઉપર કરતા વિરુદ્ધ છે એટલે માઇનસ બી થઈ ગયો. તો પરિણામ તમને ક્યાંથી મળશે, અહીંથી જ મળશે, પહેલાનું પૂછ અને બીજાનું શીર્ષ સદિશ આર. બસ સરવાળો વાપરી દો, સદિશ આર બરાબર સદિશ એ પ્લસ માઇનસ સદિશ બી. તો આન્સર થઈ ગયો સદિશ એ માઇનસ સદિશ બી. એટલે બાદબાકીમાં કઈ અઘરી વસ્તુ છે નહીં. હવે એક તમે ખાલી યાદ રાખજો, લામીસ થિયરમ બરાબર. લામીસ થિયરમ, લામીસ થિયરમ ક્યારે લાગુ પાડી શકો દોસ્તો, જ્યારે તમારી પાસે ત્રણ સદિશ એક જ બિંદુમાંથી ગોઠવાતા હોય. તમે ભલે ગમે તે રીતે આપેલા, ગમે તે રીતે હોય, પણ તમે એની ગોઠવણી કરો છો ત્યારે તમને એક જ દિશામાંનો સદિશ મળે છે, તો તમે આ ધ્યાનમાં લઈ શકો છો. માની લો કે પેલા આપણે સમજી લઈએ પછી સમય, એ બી અને સી. ધારો કે એ છે તો એની સામેનો ખૂણો આલ્ફા, બી એની સામેનો ખૂણો બીટા અને સી એની સામેનો ખૂણો ગેમા. તો આનું સૂત્ર એવું થશે, એ અપોન એની સામે કયો છે સાઇન આલ્ફા, તો સાઇન આલ્ફા. બી ની સામે કયો છે બીટા, તો સાઇન બીટા. અને સી ની સામે કયો છે ગેમા, તો સાઇન ગેમા. દાખલા તરીકે આ જે રચના છે ને ઉપરથી અલગથી ડ્રો કરું, તો સમજો એક સદિશ મારી પાસે આ રીતે છે, પછી બીજો સદિશ જે છે એ બીજો સદિશ મારી પાસે આ રીતે જાય છે, અને ત્રીજો સદિશ જે છે એ આ રીતે જાય છે. જોઈ લો તમે, આ ત્રણે ત્રણ સદિશ ચક્રીય છે, આમ ક્રમશ ચાલે છે. આ કયો સદિશ છે મેં દોર્યો, તો આ સદિશ સી. ઉપર દોર્યો એ સદિશ એ, અને ક્રોસ દોર્યો આ સદિશ બી છે. હવે આ વસ્તુ જે છે તમે આ આકૃતિ સાથે કમ્પેર કરાવો, તો મેં આ બી જે દિશામાં જતો હતો એ દિશામાં દોડી દીધો આગળ, સી જે દિશામાં જતો હતો એ દિશામાં લીધો, એ જે દિશામાં જાય છે એ જ દિશામાં છે, એમાં કોઈ ચેન્જીસ કર્યો નથી. એટલે આ રીતે જ્યારે ક્રમશઃ ગોઠવાયેલા સદિશ આવશે ને ત્યારે આપણે કોનો ઉપયોગ કરશું, લામીસ થિયરમનો. અને જરૂર આપણે દાખલાઓ ગણીશું ત્યારે આવશે, ત્યારે હું તમને ફરી પાછું યાદ કરાવીશ. ક્લિયર છે?